મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં 83 કરોડના ખર્ચે તૈયાર થયેલ જીએમઆરસી, એએમએસસી અને રેલવે દ્વારા સ્વનિર્મિત શ્રી ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ પાલડી અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પાલડી અંડરપાસ પાલડી ક્રોસ રોડને લો ગાર્ડન સાથે જોડે છે તથા આંબાવાડી લો ગાર્ડન પાલડી તથા નવરંગપુરાના રહેવાસીઓ માટે સારી કનેક્ટિવિટી પ્રદાન કરવામાં મદદ કરશે. આ અંડરપાસનું કારણે અમદાવાદ બોટાદ રેલવે લાઇનની ટ્રાફિકની સમસ્યામાં રાહત થશે. પાલડી અંડરપાસના લોકાર્પણ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા બહેન જૈન સહિત ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, ધારાસભ્ય અમિતભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એમ થેના રસન સહિતના કોર્પોરેશનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે અમદાવાદના શહેરીજનોને રૂપિયા 641 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત તેમજ મકાનોના ડ્રો કરવામાં આવ્યા. આ કાર્યક્રમ પંડિત દીનદયાળ હોલમાં ઉજવાયો હતો. પત્ર એનાયત કરવામાં આવે છે અને હું ખૂબ જ આનંદી લાગણી અનુભવું છું. હું ખૂબ બહાદુરી આપું છું કે પૂરા ડેડિકેશન, પૂરા એફર્ટ સાથે હું આપણા ગુજરાતના હેલ્થ સેક્ટર ખાતે પૂરેપૂરી દિલથી ફરજ બજાવું છું. આ બ્રિજનું જે લોકાર્પણ કર્યું ને, એકચ્યુઅલી અહીંયા રહેનારા બધા રહેવાસીઓ અને બધાને ખૂબ જ તકલીફ હતી, કારણ કે બહુ ફરીને જવું પડતું હતું અને આ જે અંડરબ્રિજ બન્યો એનાથી ઘણા બધાને બહુ જ રાહત થઈ જશે. અને અમે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, અમિતભાઈ ધારાસભ્ય, પ્રતિમાબેન મેયર વગેરેનો ખૂબ જ આભાર માનીએ છીએ, કારણ કે અમારા પરિવારના સભ્ય શ્રી ધીરુભાઈ અધ્યક્ષ, જે અમે ધીરુભાઈ અધ્યક્ષ તરીકે જ ઓળખીએ છીએ, એટલે એમને આ જે સન્માન મળ્યું એમના નામથી આ જે બ્રિજ બનાવ્યો એના માટે અમે સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.